બેઠકોની અને સંસ્થાઓની વાત કરીએ તો ગત વર્ષ અને આ વર્ષ બંને વર્ષ દરમિયાન ગુજરાત ખાતે લગભગ 137 જેટલી સંસ્થાઓ છે એ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ઉપલબ્ધ હતી. એમાં સરકારી સંસ્થાઓમાં 10,900 જેટલી સીટો અવેલેબલ હતી, સરકારી અને ગ્રાન્ટી નેટ મળીને, અને પ્રાઇવેટની 66,000, એમ કરીને 77,531 સીટ પ્રવેશ માટે ઉપલબ્ધ હતી. એ 77,000 સીટમાંથી 41,419 સીટ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ કન્ફર્મ કરવામાં આવ્યો છે. આનંદની વાત એ છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જેટલો લગભગ 20% જેટલું એડમિશનમાં વધારો દેખાયો છે. ગત વર્ષે 32,800 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરેલો હતો, જ્યારે આ વર્ષે 41,400 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો છે. એટલે કે 32,000માંથી એ વિદ્યાર્થીઓની સંખ્યા વધી અને 41,000 જેટલી થઈ છે. તમને લાગે છે કે જે પરિણામ સુધારવાની તક આપી તેનો ફાયદો એડમિશનમાં થાય? હા, ચોક્કસપણે. એ ડેટા આપણે અગાઉ જોયો છે કે ભાઈ 173 જેટલા વિદ્યાર્થીઓ છે એ એમાં પ્રવેશના માર્ક્સ એટલે કે ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામનો ફાયદો લઈ અને એમના માર્ક્સ વધ્યા હતા, એટલે એમને જે માર્ક્સ વધ્યા હોય એ પ્રમાણે એમને પ્રવેશમાં ચોક્કસપણે કોઈ અન્ય વિદ્યાશાખા મળી હોય અથવા તો અન્ય કોલેજ મળી હોય પસંદગીની, તેવું ચોક્કસપણે બને. સર, ગુજરાતી માધ્યમમાં શું કરી શકે છે? ક્યારથી ચાલુ કર્યું છે આપણે? 180 જેટલી સીટો આપણી ગુજરાતી માધ્યમમાં અવેલેબલ છે જીપેરી જીટીયુની સંસ્થા ખાતે. અગાઉના રાઉન્ડોમાં 4-1 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ લેવામાં આવ્યો હતો. અત્યારે જે ડેટા આપણી પાસે ઉપલબ્ધ છે એમાં કોઈ પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરેલ નથી.